आगामी दिवसों में दशामाना व्रत शुरू थता होय विसर्जन माटे भक्तों ने अगवड न पड़े ते माटे कॉर्पोरेटरे तंत्रनो ध्यान दोर्यु छे। अषाढ़ी महीना थी पवित्र में दशामाना व्रतनो प्रारंभ थई रह्यो छे। आगामी तारीख 28 जुलाई थी 6 ऑगस्ट सुधी आ व्रत चालशे। त्यारबाद मां दशामानी प्रतिमानु अलग अलग तड़ाव नदी खाते विसर्जन थशे। वडोदरा शहर में मोटी संख्या में भक्तों मां दशामानी प्रतिमाओनु स्थापन करे छे, परंतु छेल्ला 3 वर्ष थी कोरोना काळ अने तड़ावना ब्यूटिफिकेशनना पगले विसर्जन माटे भक्तों ने भारे हालाकी भोगवी पड़े छे। त्यारे कोंग्रेसना कॉर्पोरेटर बाळू सुर्वे म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल ने लेखितमां रजूआत करी नवलखी सहितना तड़ावों खाते विसर्जननी योग्य सुविधा उभी करवा जणाव्यु छे। मां दशामाना व्रत 28 तारीख थी शुरू થવાના છે, એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર લખે છે કે વડોદરા શહેરમાં મધ્યમ વર્ગના ગરીબ લોકો દશા માતા મૂર્તિની સ્થાપના કરતા હોય, 10 દિવસ પૂજા અર્ચના કરતા હોય, વડોદરા શહેરમાં સુખ શાંતિ રહે એના માટે પ્રાર્થના કરતા હોય, અને જ્યારે વિસર્જનનો સમય આવે ત્યારે દશા માતાના તમામ ભક્તોને, દશા માતાનું વ્રત એટલે હિન્દુ સમાજમાં મોટા મોટો તહેવાર કહેવામાં આવે છે, અને 10 દિવસ પછી વિસર્જન કરવા જાય ત્યારે અહીંના જે વહીવટી તંત્ર હોય, સત્તાધારી પક્ષ હોય, વિસર્જન અહીં નહીં કરું તહીં નહીં કરું માતાજીને લઈ લઈને લોકોને અલગ અલગ જગ્યાએ ફરવું પડે છે, એ હિન્દુ ધર્મ માટે સારી વાત ના કહેવાય। એટલે અમે કમિશનરશ્રીને પત્ર લખીને એ જ રજૂઆત કરી છે કે વડોદરા શહેરમાં 4-4 ઝોનમાં જે કૃત્રિમ તલાવ છે, જે નવ ઉદાહરણ તમને કહું કે નવલાખીમાં એક તલાવ છે કૃત્રિમ તલાવ, એની હાલત બહુ ખરાબ હાલતમાં છે, દુર્ગંધ મારે છે, કચરાના ઢગલા છે, એટલે આ જે કંઈ તલાવ છે એમાં પાણી નાખવાનું હોય, સફાઈ કરવાની હોય, એવા વડોદરા શહેરમાં 4-4 ઝોનમાં એની પાણી ભરવામાં આવે અને વ્યવસ્થા કરવામાં આવે તો વડોદરા શહેરના તમામ દશા માતાના ભક્તો છે 10 દિવસ પછી સારી પૂજા અર્ચના કર્યા પછી સારી રીતે વિસર્જન થાય, અને ખાસ હિન્દુ ધર્મ માટે બહુ મોટી વાત કહેવાય, કેમ કે લોકો એટલું માનતા એક પૂજા અર્ચના કરતા હોય ના આપણે એને યોગ્ય રીતે વિસર્જન ના થાય 10 દિવસ પછી। એટલે અમે અગાઉથી કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે અમે જે પત્ર લખ્યો છે એના પર ખાસ ધ્યાન રાખીને આ તમામ વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માગણી છે।